જાફરાબાદ નગરપાલિકાની તમામ 28 બેઠકો બિનહરીફ થતા કોંગ્રેસ મોવડીમંડળમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે તો સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો તો જાફરાબાદ નગરપાલિકામાં ઇતિહાસમાં પ્રથમવાર આવી રાજકીય ઘટના બની હતી નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ હતો જેમાં 7 વોર્ડમાં કોંગ્રેસના એક પણ ઉમેદવારોએ અગાઉથી જ ઉમેદવારી નોંધાવી નહોતી જોકે 4 જેટલા અપક્ષોએ ઉમેદવારી નોંધાવી હતી તેઓએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી એ સાથે ભાજપના 28 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા અને જાફરાબાદ નગરપાલિકા આંશિક સમરસ જાહેર થઈ હતી નોંધનીય છે કે જાફરાબાદ નગરપાલિકા સમરસ જાહેર થતા નગરપાલિકાને રૂપિયા 1 કરોડનું સરકારી અનુદાન મળશે બધા સમાજના આગેવાનો સાથે મીટિંગ કરી અને બધા આગેવાનોએ અમને એવું કીધું કે જો 28 સભ્ય બિનહરીફ થતા હોય તો અમારો તમને ટેકો છે એટલે સમસ્ત આખા ગામે ભેગા થઈને કોંગ્રેસનો એક પણ સભ્યએ ફોર્મ ન ભર્યું અને આખું ગામ કેસરિયું થઈ ગયું છે અને અમે ગામને ખાતરી આપી છે કે ગામનો વિકાસ થશે અને આ આખા ગુજરાતમાં એવો દાખલો બનશે કે 28 સભ્ય ભાજપના બિનહરીફ થયા છે એક પણ કોંગ્રેસના સભ્યએ ફોર્મ પણ નથી ભર્યું એટલે આ નાના માટે અમે દરેક સમાજના આગેવાનોનો આભાર માનીએ છીએ